ભેંસાણ પંથકમાં મોસમનો કુલ 50 ઇંચ વરસાદ પડી જતા ભેંસાણના સાંકરોડા ગામના ખેડૂતોની પરિસ્થિતિ કથળી. સાંકરોડા ગામના 2 ખેડૂતોએ મગફળી વાવી, મહેનત માવજત બિયારણ મજૂરી ખર્ચ ચડાવી મહામુસીબતે પાક તૈયાર કરેલ, જેમાં 2-4 ભાઈ ખેડૂતે પોતાની 6 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કરતા સૂયા કે ડોડવા થવાના બદલે ઊભો પાક સુકાવા લાગ્યો, જ્યારે બીજા ખેડૂત વજુભાઈ વઘાસિયાએ પોતાની 5 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કરતા ખેતરમાં ભારે વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાતા 5 વીઘા જમીનમાં મગફળી સુકાઈ જતા સંપૂર્ણ પાક નિષ્ફળ જતા ઊભી મગફળી ઉપાડી નાખી, ત્યારે ખેડૂતોએ રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. સાંકરોડા ગામમાં બીજી તરફ જોવા જઈએ તો હરેશભાઈ કાપડિયા 10 વીઘા જમીનમાં ડુંગળી વાવવા માટે પોતાની જમીનમાં 3000 પ્રતિ કિલો બિયારણ લઈ ખાતર દવા મહેનત કરી ખેતરમાં ડુંગળીના રોપનું વાવેતર કર્યું, પરંતુ ભારે વરસાદના કારણે ડુંગળીનો તૈયાર થયેલો રોપ ઊભો પડી જતા સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો. ભારે વરસાદના કારણે મગફળી કપાસ ડુંગળી મગ અડદ જેવા ચોમાસુ પાકો નિષ્ફળ જતા ખેડૂતો દ્વારા સરકારશ્રીને જૂની પદ્ધતિ મુજબ સર્વે કરી પાક વીમો આપવા યોગ્ય વળતર ચૂકવાય. ખેડૂત સૌ, મારું નામ વેનુભાઈ સગનભાઈ વઘાસિયા. અતિ વરસાદ વૃષ્ટિ થતા આ બધો પાક હાવ ફેલ થયેલ છે, ઢોરનો ઘાસ સારો બધું ફેલ થયેલ છે, મજૂરી ખર્ચો દવા બિયારણ ખાતરનો ખર્ચો 50,000નો ખર્ચો થયેલો છે, અને આ અમારે પાક ફેલ થયેની નુકસાની 1.5 લાખની નુકસાની છે. ઢોર માટે કાંઈ સારો કાંઈ છે નહીં, મારે વેસાથી લેવો પડે એવું છે, અને 5 વીઘાનું વાવેતર હતું બધું હાવ ફેલ થઈ ગયું છે. જૂની પોલિસી છે એ પ્રમાણે અમને વીમો આપે એવી અમારી માંગ છે. અત્યારે ઉપાડવાનું કામકાજ ચાલુ છે, ઉપડી ગયેલું છે, હાવ બધું ફેલ થઈ ગયેલું છે, બધું હાવ નષ્ટ થઈ ગયું છે. અત્યારે આમાં કાંઈ થાય એવું છે નહીં. હરેશભાઈ બાબુભાઈ કથીરિયા, 15 વીઘા જમીન મારે, 10 કિલો 3000નો કિલો બી મેં સાચ્યું, એ બી થયું ફેલ અને હાવ પાણી ભરાઈ ગયું છે, રોપ પૂરો થઈ ગયો છે, હવે આમાં વાવવું શું અમારે? કેટલી નુકસાની ગઈ છે તમારે? નુકસાની ગઈ અમારે, હવે આમાં શું સમજવું, આમાં શું અમે કરી લઈએ, હવે લાવવું છે બધું, આ રોપ પાણી ફીર્યું છે આમાં, હવે આમાં તો કંઈ બીજું કંઈ થાય એમ નથી, હવે આમાં ખેડૂત શું કરી લઈએ એમ છે, આવી નુકસાન છે અમારે. હા, 3000 કિલો 10 કિલો હિસાબ તો કરો, 3000 રૂપિયા તો એ થયા સીધા, પછી દવા ખાતર એ પછી પાવાનું નીંદવાની મહેનત અને રોપ વાવવા જેવો થઈ ગયો હતો ને બધું ફેલ થઈ ગયું મારે. 10 વીઘા જમીનમાં રોપ અવાય એમ હતો, એટલે જમીનની પડી રહી બધી નુકસાન ગઈ, દવામાં ખેડૂત કરી શું લે? શું ખેડૂત છો? અને આ 6 વીઘાની માંડવી મારી છે અને આ વરસાદને કારણે બગડી ગઈ છે, બરાબર? તો સરકારના જે ધારણ જોડ થાય એ પ્રમાણે જૂના પ્રમાણે વીમો મને મળવો જોઈએ, બરાબર ને? કેટલી નુકસાની તમારે ગઈ છે? અરે આમાં પણ કાંઈ છે જ નહીં, નુકસાની તો બહુ જ છે, પ્રથમ પોતો જ નથી, બરાબર ને? પછી હવે આમાં તો શું ખબર કેટલું નુકસાની થાય, બધી પતી ગયું, બળી ગયું બધી, હા બળતું જ જાય, હજી પણ બળતું જાય બધી, બરાબર ને?